विद्यार्थी मित्रों, लास्ट टाइम अपने द्रव्य भौतिक अवस्था ने आधार वर्गीकरण जो त्रण रीते घन प्रवाही वायु। हवे त्रण जे अवस्थाओ छे घन प्रवाही ने वायु ए तापमान अने दबाण नी परिस्थिति पर पण आधार रहेतो होय छे। एनो आपणे एक उदाहरण जोईए के पाणी नुं घन स्वरूप एटले बरफ आ घन पदार्थ थयो। હવે એનું તાપમાન વધારીએ એટલે કે ગરમ કરીએ તો બરફમાંથી પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય। તો એનો એક પદાર્થ છે પાણી, પણ એનું ગરમ કરતા ઘનમાંથી પ્રવાહી અને હજી આપણે 100 સેલ્સિયસ એટલે કે 373.15 કેલ્વિનને ગરમ કરીએ તો એનું વાયુ એટલે કે વરાળમાં રૂપાંતર થઈ જાય। પાણીની વરાળ ઈ સ્થિતિ થાય વાયુ। તો કહેવાનો મતલબ કે પદાર્થની ભૌતિક અવસ્થાઓ, દ્રવ્યની ભૌતિક અવસ્થાઓ જે છે ઈ તાપમાન અને દબાણ ઉપર આધારિત હોય। કે આપણે ઘન પદાર્થને ગરમ કરીએ, તાપમાન વધારીએ તો પ્રવાહી, પ્રવાહીને ગરમ કરીએ તો વાયુ। એનાથી ઉલટું વિચારો કે પાણીની વરાળ હોય અને આને તમે ઠંડો કરીએ તો વાયુને ઠંડા કરતા પ્રવાહીમાં રૂપાંતર થાય અને હજી આપણે પ્રવાહીને ઠંડુ કરીએ તો ઘનમાં બરફ ફરીથી પણ બની શકે છે। એટલે ત્રણ અવસ્થાઓ જે છે એ રૂપાંતરિત છે એકબીજામાં, અને ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, અથવા ઠંડુ કરતા વાયુમાંથી પ્રવાહી અને પાછો ઘન। તો એના માટે જવાબદાર છે તાપમાન અને દબાણ। તો આ આપણી ત્રણ અવસ્થાઓ દ્રવ્યની ભૌતિક અવસ્થાઓ જે આપણે કહી છીએ ઘન, પ્રવાહી અને વાયુ, એનો આપણે વિગતે અભ્યાસ કર્યો। હવે આ સિવાય દ્રવ્યનું વર્ગીકરણ સ્થૂળ દર્શ્ય એટલે કે જથ્થાની રીતે પણ કરી શકીએ, એના બંધારણની દ્રષ્ટિએ પણ કરી શકીએ કે એનું બંધારણ કેવું છે, એટલે કે એને બીજી રીતે હવે વર્ગીકરણ કરવું હોય તો એને સ્થૂળ દર્શ્ય અથવા જથ્થામય સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ કરવું હોય તો બે રીતે કરી શકાય મિત્રો, એક મિશ્રણ સ્વરૂપ અને એક શુદ્ધ પદાર્થો। તમને ઉદાહરણ આપો એટલે સ્પષ્ટ થઈ જશે કે મિશ્રણ તમારી સામે ઘણા એવા તમે જોયા હશે, દાખલા તરીકે ખાંડનું દ્રાવણ, તો ખાંડ અને પાણી આ બે પદાર્થો તમે મિશ્ર કર્યા એટલે એમાં ઘટક ક્યાં હતા, એક ઘટક ખાંડ અને એક ઘટક પાણી, આ બે ઘટકો ભેગા થયા એટલે એક મિશ્રણ તૈયાર થયું। તો બે ઘટકો એકબીજા બે અથવા વધારે હોઈ શકે, ઘણા એવા પણ પદાર્થો હોય એમાં બે નહીં ત્રણ હોય ચાર પણ પદાર્થો ભેગા થતા હોય અને એકબીજામાં મિશ્ર થવાથી મિશ્રણો તૈયાર થતા હોય, તો બે કે તેથી વધુ પદાર્થો એકબીજામાં ભળે ત્યારે મિશ્રણ તૈયાર થાય। તો મિશ્રણની વ્યાખ્યા આપણે આપવી હોય તો જો બે કે તેથી વધુ પદાર્થો ગમે તે પ્રમાણમાં ભળવાથી, વધારે હોય ઓછું હોય, ખાંડનું દ્રાવણ તમે થોડીક ખાંડ નાખો, વધારે પાણી નાખો તો એ ખાંડનું દ્રાવણ છે, ખાંડ વધારે નાખીને પાણીમાં ઓગાળો તો પણ ખાંડનું દ્રાવણ છે, એવું ચોક્કસ પ્રમાણ જરૂરી નથી કે આટલી જ ખાંડ આટલા જ પાણીમાં ઓગાળીએ તો ખાંડનું દ્રાવણ, એટલે કે ગમે તે પ્રમાણમાં ઘટકો મિશ્રણ થઈ શકે છે। તો મિશ્રણની વ્યાખ્યા આપણે એમ કહી શકીએ કે બે કે તેથી વધુ પદાર્થો ગમે તે પ્રમાણમાં એકબીજામાં મિશ્ર થાય એટલે મિશ્રણ તૈયાર થાય। તો હવે મિશ્રણો પણ બે પ્રકારના છે, દાખલા તરીકે સમાંગ મિશ્રણ અને વિષમાંગ। હવે મિશ્રણ બેના પછી આપણે એનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ કોને ગણવા। ખાંડનું દ્રાવણનું જે મેં તમને ઉદાહરણ આપ્યું એ સમાંગ મિશ્રણ કહેવાય, દાખલા તરીકે ખાંડનું દ્રાવણ છે, મીઠાનું દ્રાવણ છે, એનો આપણે બંધારણની દ્રષ્ટિએ આમ જોઈએ એની સંઘટન કે આ ખાંડનું દ્રાવણ છે, દ્રાવણની અંદર તમે ખાંડ અને પાણી બે ઘટકો મિશ્ર કર્યા તો બંનેને અલગ ભેદ રેખાથી જોઈ શકતા નથી કે દ્રાવણની અંદર તમે જોવો તો ખાંડનો ઘટક કયો છે, પાણીનો ઘટક કયો છે એ નરી આંખે આપણે જોઈ શકતા નથી, એટલે કે સમાંગ રીતે એકબીજામાં ભળી ગયા છે એટલે સમાંગ મિશ્રણ કહેવાય। હવે બીજી રીતે નો વિચાર એનું સંઘટન બધાય બધી દિશામાં સરખી રીતે હોય કે તમે જો ખાંડનું દ્રાવણ અહીંથી લો નીચેથી લે અને એની અંદર ખાંડ અને પાણીના ઘટકોનું પ્રમાણ જાણો, એની નોંધ કર્યા પછી ઉપરથી લો કે આ ખાંડનું દ્રાવણ હતું, ઉપરથી આપણે ખાંડના ઘટકો કેટલા છે અને પાણીના ઘટકો કેટલા છે, તો તમે કોઈ પણ જગ્યાએથી આવા દ્રાવણોનો અભ્યાસ કરો તો ઘટકો સમાન રીતે તમને જોવા મળશે, એટલે એનું સંઘટન બધી રીતે સમાન રીતે થયેલું હોય, તો આવા જે દ્રાવણો બનતા હોય
કેને અલગ ભેદ રેખાતીના ઘટકોને જોઈ શકાતા ન હોય એવા દ્રાવણોને સમાન દ્રાવણ કહી શકાય। એટલે કે મિશ્રણ તો છે જ પણ સમાન દ્રાવણ અથવા સમાન મિશ્રણથી ઓળખાય કે ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થાય અને સંગઠન બધે રીતે એક સમાન હોય। એટલે કે એવી રીતે મિશ્ર થઈ જાય કે કોઈ જગ્યાએ ઘટકો આપણે વધારે કે ઓછા હોતા નથી। એનાથી ઉલટું કે વિસમાન મિશ્રણ, એનું ઉદાહરણ આપો એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે ઘઉંની અંદર કાકરા, અનાજની અંદર કાકરા, ઈ બે ઘટકો તો ઘઉં અને કાકરા બે ઘટકો તૈયાર જ છે, એ બંનેનું મિશ્રણ થયું એટલે એક મિશ્રણ તો બની ગયું બે ઘટકો ભેગા થવાથી। પણ તમે એને અંદર રહેલા ઘટકોને સ્પષ્ટ રીતે અલગ ભેદ રેખાથી જોઈ શકો છો। દાખલા તરીકે ઘઉં જોઈ શકો છો, કાકરા જોઈ શકો છો, એ રીતે તેલ અને પાણી, તો પાણી અને તેલ લેયર એટલે કે સ્તર પડી જાય। હવે એને તમે તેલનું સ્તર અને પાણીનું સ્તર બેને અલગ જોઈ શકો છો, તો આવા મિશ્રણ તો છે જ પણ એ મિશ્રણ સમાન ન કહી શકાય કે ખાંડના દ્રાવણની જેમ તમે ભેદ રેખાથી જોઈ શકાતું નથી। ખાંડ નથી, પાણી કયું છે, ખાંડ કયો છે, કણ ઘટક કણો, ખાંડ અને પાણીને આપણે જોઈ નતા શકતા, પણ આમાં તમે સ્પષ્ટ રીતે ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર નથી થતા અને સંગઠન બધે એક સમાન હોતું નથી। એનો અર્થ આપણે આમ સમજીએ, માની લો કે આ તેલ અને પાણી આ બંનેનું મિશ્રણ છે, હવે થોડોક ટાઈમ રહેશે એટલે આપણે સ્વાભાવિક જોયેલું છે કે ઉપર તેલ અને નીચે પાણી સ્તર પડી જાય, તો મિશ્રણ તો છે પણ સમાન રીતે મિશ્રણ નથી થયેલું। હવે એનું સંગઠન ની વાત કરીએ, જો તમે નીચેથી લ્યો તો પાણી તેલ નહીં આવે, ઉપરથી લેશો તો તેલ આવશે પાણી નહીં આવે, એટલે સંગઠન સમાન રીતે થયેલું નથી। ખાંડના દ્રાવણમાં આવું ન બને, મીઠાના દ્રાવણમાં આવું ન બને, એટલે એ કેવા દ્રાવણો હતા, સમાન દ્રાવણો હતા। જ્યારે તેલ અને પાણી આ તમે અલગ લેયરથી જોઈ શકો છો, નરી આંખે તમને ભેદ રેખા સ્પષ્ટ દેખાય છે કે આ બે ઘટકો અલગ થયેલા છે, તો આવા જે દ્રાવણો તૈયાર થતા હોય એને આપણે, આવા જે ઘટકો ભેગા થઈને જે પદાર્થો મિશ્ર થતા હોય એને આપણે મિશ્રણ તો કહી શકીએ પણ કેવા, વિસમાન મિશ્રણ કહેવાય। તો હવે બેયનો તફાવત, પેલા મિશ્રણ એટલે જો બે કે તેથી વધુ પદાર્થો ગમે તે પ્રમાણમાં ભળવાથી મિશ્રણ બને। હવે સમાન મિશ્રણ એટલે ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થાય અને સંગઠન બધે એક સમાન હોય, આનાથી ઉલટું ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર ન થાય અને સંગઠન બધે એક સમાન હોતું નથી। આમાં સમાન મિશ્રણ હોય તો ઘટકોને અલગ અલગ જોઈ શકાતા નથી, આમાં ઘટકોને અલગ અલગ જોઈ શકાય છે। ઉદાહરણ તરીકે ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ છે, આમાં ઉદાહરણ તરીકે અનાજમાં મિશ્ર થયેલા કાકરા છે, મીઠું અને ખાંડ ભેગા કરો, જો અમે એક ઉદાહરણ આપ્યું છે મીઠું અને ખાંડ, આ બંને સ્ફટિકોને ભેગા કરી દો અને તમે આમ જુઓ નરી આંખે તમને મીઠાના કણ અને ખાંડના કણ જોઈ શકો છો, એટલે બંને ભેગા ઘટકો થયા એટલે મિશ્રણ તો બની જ ગયું, પણ આ મિશ્રણ કેવું છે, વિસમાન મિશ્રણ છે। તેલ અને પાણીનું પણ વિસમાનનું ઉદાહરણ કહી શકાય। તો હવે આપણે જે સ્થૂળદર્શી અથવા જથ્થામય સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ કરવા જઈએ તો બે રીતે થાય, એક મિશ્રણો બને, એક આવી રીતે પદાર્થો ભેગા થવાથી મિશ્રણો તૈયાર થાય, એ બે રીતે હોઈ શકે, સમાન મિશ્રણ હોઈ શકે અથવા તો વિસમાન મિશ્રણ હોઈ શકે, એને આપણે વિગતે તફાવત સ્વરૂપે પણ વિરુદ્ધમાં આપણે સમજા। હવે માની લો કે બે પદાર્થો એકબીજામાં મિશ્ર ન થાય અને એક પદાર્થ અલગ જ હોય તો એને આપણે શુદ્ધ પદાર્થ કહી શકીએ। એક જ પદાર્થ, એક જ પ્રકારના કણ, ઘટક કણ હોય અને એને આપણે ભેગા કરીએ તો એક શુદ્ધ પદાર્થ તરીકે અસ્તિત્વમાં આવે। એનું ઉદાહરણ 100% શુદ્ધ પાણી, પાણીનો અણુ એટલે H2O, હવે એમાં કોઈ અશુદ્ધિ ભરેલી ન હોય, બીજા કોઈ દ્રાવ્ય પદાર્થો ન હોય, બધા અણુ H2O જ હોય તો 100% શુદ્ધ પાણી થયું તો એ એક શુદ્ધ પદાર્થ થયો। તો એની અંદર શુદ્ધ પદાર્થ જે છે, બીજું વર્ગીકરણની દ્રષ્ટિએ મિશ્રણ ઉપરાંત શુદ્ધ પદાર્થો પણ આપણે એને દ્રવ્ય તરીકે ઓળખી શકીએ। તો શુદ્ધ પદાર્થમાં હવે આપણે અભ્યાસની સરળતા ખાતર બે ભાગ એનું વર્ગીકરણ કરી શકીએ, બે ભાગમાં, એક તત્વો અને સંયોજનો। હવે તત્વ અને સંયોજનમાં ફેર કેટલો, કે ઘણા શુદ્ધ પદાર્થો એવા છે કે એક જ પ્રકારના કણોથી બનેલા હોય, તમને એનું ઉદાહરણ આપું, કે અમુક વાયુ
હિલિયમ, નિયોન, આર્ગોન આ બધા વાયુઓ છે. હવે હિલિયમ વાયુ હોય તો એમાં બીજો એને કોઈ સાથે સંયોજન બનતો નથી, કોઈ સાથે જોડાતા નથી. આ જે 18મા સમૂહના જે તત્વ છે એની બાહ્ય કક્ષા પૂર્ણ છે, એટલે સંપૂર્ણ રીતે એ એકલ અણુ તરીકે રહી શકે, અને એનો જથ્થો આપણે ભેગા કરીએ તે શુદ્ધ જ હોય, કારણ કે કોઈ સાથે એનું સંયોજન બનતું નથી. તો આવા પરમાણુ એક સરખા પરમાણુથી બનેલા કહેવાય. આ સિવાય કેટલીક ધાતુઓ છે, સોડિયમ, આયર્ન, કોપર, આવા 100% શુદ્ધ લોખંડ હોય એમાં કોઈ જાતનો બીજા કોઈ પરમાણુ ન હોય, અશુદ્ધિ ન હોય. તો એફી એટલે આયર્નનો પરમાણુ, એફી 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 થી બનેલો આખો લોખંડનો ટુકડો છે એને આપણે શુદ્ધ પદાર્થ કહી શકીએ. તો એમાં ઘટક કણ તરીકે એફી હોય, તાંબાનો ટુકડો હોય તો એમાં ઘટક કણ તરીકે સી હોય. તો આવા સોડિયમ આયર્ન છે, કોપર છે, આવી ધાતુઓ જે છે એ પણ આપણે શુદ્ધ પદાર્થમાં લઈ શકીએ, અને એ તત્વ તરીકે આપણે ઓળખીએ, કારણ કે એમાં એક જ પ્રકારના પરમાણુ રહેલા છે. હવે એક જ પ્રકારના પરમાણુ અથવા એક જ પ્રકારના ઘટક કણો હોય એ બધાને આપણે તત્વ કહીએ છીએ. તો તત્વ સ્પષ્ટ રીતે સમજવું એટલે જો શુદ્ધ પદાર્થોને તેનું સંગઠન નિશ્ચિત હોય, એટલે કે તેમાં શુદ્ધ પદાર્થ છે તેમાં કોઈ પણ ઘટક હોય એનું કોઈ સાથે જોડાણ થાય, ધારે કે પાણી છે તો હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1. હવે પાણીનો બીજો અણુ જુઓ તો પાણીના બીજા અણુમાં પણ હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1, એટલે એનું ઘટકોનું પ્રમાણ ચોક્કસ હોય, ગમે તે રીતે ભરી નથી જતા. શુદ્ધ પદાર્થોને સાદી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. હવે મિત્રો એ પણ એક જુઓ, મિશ્રણ હતા કે મિશ્રણને તમે અસમાન હોય કે વિસમાન હોય એમાં ઘટકો એટલા બધા રાસાયણિક બંધનથી જોડાતા નથી, ખાલી મિશ્ર થયેલા છે, એટલે એને તમે ભૌતિક પદ્ધતિઓ દાખલ કે ઘણી છે. જો અનાજમાં કાકરા તો તમે એને વીણીને અલગ કરી શકો, બરાબર. આ એક ભૌતિક પદ્ધતિ છે. એવી જ રીતે ગારણની ક્રિયા છે કે કચરો હોય અને એમાં તમે કોઈ પણ કચરાને તમે ગારણ કરો એટલે પ્રવાહી નીચે ગળાઈને નીકળી જાય, કચરો ઉપર રહી જાય, તો ડોરું પાણી છે એ એક મિશ્રણ થયું, બરાબર. તો એ વિસમંગ મિશ્રણ છે તો એને તમે ગાળશો એટલે પાણી અને કચરો અલગ થઈ ગયા. તો એ અલગ કરી ઘટકોને અલગ કરી શકાય, આવી ભૌતિક પદ્ધતિઓથી અલગ મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ કરી શકાય. આ સિવાય સ્ફટિકીકરણ છે કે તમે મીઠાનું દ્રાવણ બનાવી દીધું, મીઠું ઓગળી ગયું, તમે એને ગરમ કરશો એટલે પાણીનું બાષ્પીભવન થઈ જાય, મીઠાના કણ પાત્રમાં રહી જાય. તો મીઠું અને પાણી બે પાછા અલગ કરી શકાના. ખાંડને પણ આપણે આવી રીતે ગરમ કર્યા પછી પાણીનું બાષ્પીભવન કરો, ખાંડ રહી જાય. તો મિશ્રણમાં જે ઘટકો હોય તેને ભૌતિક આવી પદ્ધતિઓ જે છે, હાથ વડે વીણી ગારણ ક્રિયા છે, સ્ફટિકીકરણ છે, નિસ્યંદન છે, તેથી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય. તો આ જે પદ્ધતિઓ આમાં નથી કામ કરતી. શુદ્ધ પદાર્થો હોય એનું સંગઠન તો સરખું છે એટલે એને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. આ ખાસ પોઈન્ટ યાદ રાખજો, મિશ્રણમાં રહેલા ઘટકોને કોઈ એવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય, જ્યારે શુદ્ધ પદાર્થોમાં જે ઘટકો છે એને કોઈ એવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. શુદ્ધ પદાર્થનું વર્ગીકરણ આપણે જોયું પ્રમાણે બે રીતે કરશું, એક તત્વ અને બીજું સંયોજન. હવે તત્વ કોને કહેવું? તો એક જ પ્રકારના તત્વ ધરાવતા હોય અથવા એક જ પ્રકારના કણો ધરાવતા હોય તત્વ, અથવા આપણે કણો પણ કહી શકીએ, એક જ પ્રકારના કણો ધરાવતા હોય તેને તત્વ કહેવાય. કણ તરીકે પરમાણુ હોય શકે, અણુ હોય શકે. દાખલા તરીકે જો હિલિયમ, નિયોન, આર્ગોન વાયુ ભરેલ હોય તો એમાં હિલિયમ, નિયોન અને આર્ગોનના પરમાણુ થયા બનેલો છે, એટલે શુદ્ધ પદાર્થ તો છે જ, પણ એમાં ઘટક કણ ક્યાં થયા? પરમાણુ. એવી જ રીતે સોડિયમનો ટુકડો હોય, લોખંડનો ટુકડો હોય, કોપરનો ટુકડો હોય, આ બધા પરમાણુ છે એટલે પરમાણુથી પણ તત્વ બની શકે. તો હવે એની અંદર આપણે વાત કરીએ, કોપરનો ટુકડો છે તો કોપર એટલે સીયુ, એનો એક પરમાણુ થયો, તો બાકીના પણ બધા કોપર સરખા જ છે, એક જ પ્રકારના કણો છે. કોપર એટલે સીયુ 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 થી બનતો ટુકડો છે, એમાં કોઈ બીજો પરમાણુ નથી, એટલે કે એક જ પ્રકારના તત્વ એક જ પ્રકારના પરમાણુથી જો બનેલા હોય તો એને આપણે તત્વ કહી શકીએ. હવે દરેક તત્વ હોય ને, દાખલા કે કોઈ પણ તત્વ છે એને લાક્ષણિક ગુણધર્મ હોય, ગમે તે તત્વ, તમે એનો ઉદાહરણ જુઓ, સોડિયમ એ એક તત્વ છે, એ વાતાવરણમાં હવામાં ભેજને કારણે સળગી ઉઠે છે, આ એની લાક્ષણિક ગુણધર્મ છે, એટલે કે સક્રિયતા અનુભવે છે. ઘણા એટલા બધા નિષ્ક્રિય હોય કે પ્રક્રિયા કરતા જ નથી,
ઘણા એવા જે એકલ પરમાણુ છે એ વાયુ સ્વરૂપે છે. તો કહેવાનો મતલબ દરેક તત્વને પોતાનો લાક્ષણિક ગુણધર્મ હોય, એના બંધારણ ઉપર આધાર રાખતો હોય, કુદરતી રીતે એનું બંધારણ જે રીતે તૈયાર થયું હોય એનો એની લાક્ષણિકતાનો ગુણધર્મ આવેલો હોય. આ પ્રમાણે દરેક તત્વને પોતાનો લાક્ષણિક એક ગુણધર્મ હોય. હવે એ જ રીતે જો દરેક તત્વને પોતાનો લાક્ષણિક ગુણધર્મ હોય, એના ઉદાહરણ આપણે જોઈએ હિલિયમ, સોડિયમ, આયન આ બધા પરમાણુ છે. હવે અણુ બને તો ઘણા અણુ એવા પણ બીના છે કે એક જ પ્રકારના પરમાણુથી બનતા હોય. દાખલા તરીકે H2 આ હાઇડ્રોજન, હાઇડ્રોજન બે ભેગા થઈ અને હાઇડ્રોજન અણુનું નિર્માણ કર્યું O2, એમાં બંને ઓક્સિજન છે. તો આને હવે આપણે આ અણુ થયા, તો આ અણુને આપણે તત્વમાર્ગ ગણવામાં આવશે, કારણ કે એમાં એક જ પ્રકારના પરમાણુ એક જ પ્રકારના કણોથી બનેલ છે. ઓઝોન O3 એ ત્રણે ત્રણ ઓક્સિજન છે, એટલે કે ત્રણે ત્રણ ઓક્સિજન સમાન પરમાણુ થયા, સમાન કણ થયા. તો સમાન કણથી જે બનેલા હોય એ બધા જેમાં ગણવાના તત્વ, પછી અણુ હોય કે પરમાણુ હોય. તો આવા એકલ પરમાણુ હોય, આવા આપણે કીધા હિલિયમ, સોડિયમ, આયન આ બધા એકલ પરમાણુ, એનાથી કોઈ પદાર્થ બન્યો હોય એ શુદ્ધ પદાર્થ છે એ તત્વ તરીકે ગણવાનો. કોઈ અણુ એના ઘટક કણ રહેતા હોય, પાણી છે એને તત્વ તરીકે ગણી ન શકાય, કારણ કે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે પ્રકારના પરમાણુ છે, તો એ સંયોજનમાં ગણવું પડે. તો તત્વ હવે ખ્યાલ આવી ગયો કે જે એક જ પ્રકારના પરમાણુથી બનેલો એ બધા છે એમાં ગણવાના તત્વમાં. હવે આવું આ બધા આ દ્વિપરમાણીય અણુ છે કે H2 O2 એવી રીતે ક્લોરીન વાયુ Cl2 એમાં બંને ClCl, નાઇટ્રોજન વાયુ N2 બંને NN, આ જે કઈ વાયુ બન્યા છે એ બધા દ્વિપરમાણીય અણુ કહેવાય, પણ એમાં સમાન પરમાણુથી ભેગા થઈ અને સંયોજન બનેલા છે, એટલે કે એનો અર્થ એવો થયો એ તત્વ છે. હવે ઘણા અણુ એવા પણ છે, દાખલા કે હીરો, હીરો અસંખ્ય કાર્બન પરમાણુથી જ બનેલો છે, જાળીદાર. એક કાર્બન પરમાણુ બીજા ચાર કાર્બન પરમાણુ સાથે જોડાય અને આખી નેટ એટલે જાળી બનાવે અને એક સખત સ્વરૂપ તૈયાર થયો પદાર્થ તરીકે આપણે હીરો જે જોઈએ છીએ એ અતિ સખત પદાર્થ, જાળીદાર રચના ધરાવે છે. એમાં બંધારણની દ્રષ્ટિએ જોઈએ તો બધા કાર્બન જ છે અને કાર્બનથી જ બનેલો છે, તો એમાં બીજા કાર્બન સિવાય કોઈ બીજો ઘટક કણ આવતો નથી, બીજો કણ આવતો નથી, એટલે હીરો જે છે એને આપણે તત્વ કહી શકીએ. એટલે એક જ પ્રકારના પરમાણુ એટલે એક જ પ્રકારના કાર્બનથી બનેલો છે, એટલે હીરો પણ એક તત્વમાં ઉદાહરણ તરીકે આવે. એવી જ રીતે ગ્રેફાઇટ પણ એમાં જ આવશે, ગ્રેફાઇટમાં કાર્બન કાર્બનનું જ બંધન છે. તમે ભણી ગયા છો ફુલેરિન C60 કાર્બનથી બનતી રચના, બકીબોર્ડ ફુલેરિન એને આપણે નામ આપીએ છીએ, તો C60 એટલે 60 કાર્બનનું જાળીદાર ગોળાકાર પિંજરા સ્વરૂપનું જે રચના તૈયાર થાય છે એ કૃત્રિમ રીતે બનાવેલું કાર્બનનું સ્વરૂપ છે, એમાંથી નેનો ટ્યુબ ને બધું બનતું હોય. તો એમાં પણ બધા 60 થી બનતું હોય તો 60 કાર્બન જ છે, એટલે કે એક જ પ્રકારના પરમાણુથી નિર્માણ થયેલું છે, તો આપણે આને પણ તત્વ કહી શકીએ. તો હવે મિત્રો તત્વનું આપણે સમજૂતી આપીએ તો આમ કહી શકીએ, એક જ પ્રકારના કણો ધરાવતા હોય તેને તત્વ કહેવાય, કણ પરમાણુ કે અણુ પણ હોઈ શકે. દરેક તત્વને પોતાનો લાક્ષણિક ગુણધર્મ હોય, કોઈ સક્રિય હોય, કોઈ નિષ્ક્રિય હોય, કોઈ સળગી એવો હોય, એ પોતપોતાની લાક્ષણિકતા હોય. હિલિયમ, સોડિયમ, આયન એટલે કે લોખંડ જેવા પરમાણુ, H2, O2, N2, Cl2, O3 જેવા અણુ, હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન જેવા પદાર્થો, આ બધા તત્વમાં સમાવેશ થાય, ટૂંકમાં એક સરખા પરમાણુથી બને એ બધા તત્વ કહેવાય. હવે એનાથી ઊંધું કે ઘણીવાર પદાર્થો એવી રીતે બનતા હોય કે આ H2 બન્યો તો એમાં બંને હાઇડ્રોજન હાઇડ્રોજન જોડાય અને H2 અણુ બન્યો, હાઇડ્રોજન વાયુનું નિર્માણ થયું. ઘણીવાર એવા પણ પદાર્થો બનતા હોય કે જુદા જુદા પ્રકારના કણો ભેગા થઈ, જુદા જુદા પ્રકારના પરમાણુ ભેગા થઈ અને પદાર્થનું નિર્માણ થતું હોય તેને આપણે સંયોજન કહીએ. તો સંયોજન વિશે સમજીએ, જુદા જુદા પ્રકારના કણો ધરાવતા હોય તેને સંયોજન કહે છે. એનું ઉદાહરણ જો પાણી, પાણીમાં બે હાઈડ્રો
એક ઓક્સિજન એટલે ટોટલ ઘટક કણ ત્રણ થયા, બે હાઇડ્રોજન એક ઓક્સિજન, ટોટલ કણ કેટલા થયા ત્રણ, પણ એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે અલગ અલગ પ્રકારના ઘટક કણ થઈ ગયા, અલગ અલગ પ્રકારના પરમાણુ થયા, એટલે પાણીને આપણે તત્વ ન કહી શકીએ, એને સંયોજનમાં લેવું પડે. કાર્બન ડાયોક્સાઇડ CO2 એમાં કાર્બન અને બે ઓક્સિજન, એટલે કે કાર્બન અને ઓક્સિજન એ બે પ્રકારના થયા. સલ્ફ્યુરિક એસિડ H2SO4 તો એમાં બે હાઇડ્રોજન એક સલ્ફર અને ચાર ઓક્સિજન, તો કુલ સાત પરમાણુ થયા. સાત પરમાણુ થયા અણુ તૈયાર થયો, પણ સાતમાં હાઇડ્રોજન સલ્ફર અને ઓક્સિજન ત્રણ પ્રકારના ઘટક કણ છે, ત્રણ પ્રકારના પરમાણુથી બનેલ છે. એક જ પ્રકારના હોય તો તત્વ, પણ જુદા જુદા પ્રકારના કોઈ પણ પરમાણુ ભેગા થઈને પદાર્થ બનાવે તો એને આપણે સંયોજન કહી શકીએ. તો જુદા જુદા પ્રકારના કણ ધરાવતા હોય તેને સંયોજન કહેવાય. એના ખાસ ઉદાહરણ જો તમને તમારી સામે ઘણા છે, CO2 H2O NaOH એટલે કે બેઝ કોસ્ટિક સોડા, સોડિયમ ઓક્સિજન અને હાઇડ્રોજન ત્રણ પ્રકારના પરમાણુથી બન્યું, KOH ગ્લુકોઝ C6 H12O6 ગ્લુકોઝ પણ સંયોજન છે, કારણ કે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન જુદા જુદા પ્રકારના ત્રણ પ્રકારના પરમાણુથી બનેલ છે. આવા તો અસંખ્ય સંયોજન બનેલા છે અને એનું યાદી કરવા બેસીએ તો ઘણી થાય. તો હવે આપણે એમ આગળ કીધું કે તત્વને પોતાનો લાક્ષણિક ગુણધર્મ હોય, તો સંયોજનને લાક્ષણિક ગુણધર્મ હોતો નથી. એક ખરું કે સંયોજન બને ત્યારે જે તત્વમાંથી બને છે એના પોતાના મૂળભૂત ગુણધર્મ ગુમાવી અને નવા ગુણધર્મ તૈયાર થાય, એટલે કે સંયોજનના મૂળ ગુણધર્મ બદલી જાય છે. ત્યારે તત્વના રહેલા ગુણધર્મ નાશ પામે અને એમાંથી નવા ગુણધર્મ ઉત્પન્ન થાય.